तो वो अपने मार्गदर्शन गुरु पाठ से बाय 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 आसा बना अभिनेता श्री जहूभाई बाग पक्षी पंच ना आगे वाला फोटो पर बना बजा बना अने कौन बात ना ते कौन ना वाड़ा लगता ये क्या नो पक्षी पंच 500 वर्ष पहला काठियों लड़ाई करते सक्षम होता काठियों ये काठियां वाले नहीं मिले अत्यार ना पक्षी पंच नहीं नेता तो नहीं स्वीकारी अने मोटी मोटी मराठा ते मोगल सत्ता तो समय के लिए બક્ષીપંચના કોઈ પણ સમાજના જે સક્ષમ નેતા હોય એની આપણે સંગઠન જયારે બક્ષીપંચ ઉપર અન્યાય થતો હોય ત્યારે બધા જય બક્ષી ઘણા દિવસથી હું જોઉં છું, રાત દિવસ જોયા વગર આ પક્ષી પંચને હું તમને કહું, હું તો કઈ બી નાનો માણસ થઈને જીવો છું અને હંમેશા ગરીબ માણસને ન્યાય આપવા માટેના મારા થાય એટલા પ્રયત્ન મારી તાકાત મેં એમાં વાપરી છે. આમાં ઘણાને ખબર નહીં હોય કે અમે પક્ષી પંચમાં છીએ. અમારો સમાજ જોડે અને મને તમારા જેવો કહ્યો, અમને તમારા જેવા કહેલા ત્યારે તો મને અનહદ આનંદ થયો છે. બક્ષી પંચે બીજો સમાજ આગળ કેમ ગયો? આપણા સમાજના વીર પુરુષ વીર રામવાળા એ પણ આ જ ગામમાં રોકાયેલા હતા અને આ જ ભૂમિમાં છેલ્લે એનું મૃત્યુ થયું. આપણે એમના જ વંશજો છીએ. હજી આપણે કોઈ હિંમત હારવાની જરૂર નથી. ટાઈમ આવે તેથી હજી હથિયાર ઉગામતા કાઠીના દીકરાને વાર ન લાગવી જોઈએ અને જો લાગશે તો આપણે આ યુગમાં જીવી શકશું નહીં. આપણને કોઈ બાપુ કહેતા હતા એ બાપુ નહીં પણ ભાઈ પણ નહીં કે એટલે ફરી ફરી અને સમાજને હાથ જોડી અને વિનંતી કરું છું કે પહેલા સમાજની એકતા કરો, પછી ઓબીસી તો એક સમાજ કહું છું. હવે કોઈ માણસે એવું ના કહેવું જોઈએ કે આ ભાઈ કોળી છે, આ કાઠી છે, આ ગોળ છે, આ લુવાના આ ખાટ છે, આ મોસી છે, લુવાર છે, ઘણી બધી જ્ઞાતિઓ આવે છે. પણ હવે પછીથી જો કટુભાઈ આ સંમેલનને સફળ કરવું હોય તો પણ કોઈ પણ જ્ઞાતિના નામ લીધા સિવાય મારો બક્ષી પંચ પરિવાર જો પરિવાર બનાવશું તો આ એકતા ટકશે અને તમે ઉસુ માથું રાખી અને હાલી શકશો. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી જે સીપીએમ ભાઈ કીધું, જે પાર્ટી હોય અને કાયમ માટે આજથી આ શરૂઆત છે આ બક્ષી પંચ. એટલે હવે આજે અમે ભેગા થઈને કાંઈ કોઈ પાર્ટીને દબોવા માટે ભેગા નથી થયા કે કોઈ પણ, હવે આજથી અમારી શુભ શરૂઆત થાય છે. હવે આ સંમેલન ધીરે ધીરે પછી જ્યાં જ્યાં હશે ત્યાં સુધી ગુજરાત લેવલ કરવું પડશે તો કરીશું અને આનો ન્યાય કેવી રીતે મળે અને કેમ આગળ જાય આ માટેના અમારા હર હંમેશને માટે પ્રયત્ન ચાલુ છે અને ચાલુ રાખવાના છે. એટલે જેમ બને એમ જ્યાં જ્યાં અમે જે કાર્યક્રમ ગોઠવાય ત્યાં રાણીકભાઈ છે, બટુકભાઈ છે, આ બધા જે ભીખાભાઈ હવે તો કીધું કે હવે એ અમે આ વખતે ભાઈ વાત કરી ને બાગુભાઈ કે જે કાંઈ નામ લખ્યા એ હવે નામ નહીં લખવાના, બક્ષી પંચ એટલે બક્ષી પંચ. એટલે બક્ષી પંચમાં જેટલી જ્ઞાતિઓ આપણે કીધું 140 જેટલા ભાઈઓ આવે છે. જે ભાઈએ ભાઈથી હાજરી આપેલી છે, ગુજરાત જવુભાઈ આપી છે, પછી અમારા ભીખાભાઈએ જે બાગુભાઈ કેશોદજી રામભાઈ ગાંભીરિયા છે અને જૂનાગઢ જિલ્લા બક્ષી પંચ સમિતિનો પ્રમુખ છું. આજરોજ જૂનાગઢ જિલ્લા બક્ષી પંચની બિનજાજકી બેઠક ભીલખા મુકામે રાખવામાં આવી હતી. એની અંદર ઘણી સંખ્યાની અંદર બક્ષી પંચના ભાઈઓએ હાજરી આપી. આ બક્ષી પંચની મિટિંગનો હેતુ એક જ છે કે બક્ષી પંચમાં એકતા લઈ આવવી, શિક્ષણ લઈ આવવું અને વેપાર તરફ કેમ જવું
ભક્તિપંચને ઘણા જે લાભ મળવા જોઈએ મળતા નથી. શિષ્યવૃત્તિ ઓછી મળે છે, 8000ની લોન જોતી હોય તો હાથ ઠેકાણે કે સર્ટિફિકેટ મગાવવામાં આવે છે. ભક્તિપંચને રૂપિયા બજેટમાં ફાળવે છે એ પૂરા વપરાતા નથી. આ અમારી ઝુંબેશ છે, કોઈ રાજકીય ઝુંબેશ નથી, પણ એક વાત ચોક્કસ છે કે ભક્તિપંચ એકઠું થઈ અને રાજકીય જવાબ તો આપવાનું જ છે. કારણ કે આજે બંને પાર્ટીને કોંગ્રેસ અને ભાજપનું ધ્યાન ભક્તિપંચ ઉપર છે. ભક્તિપંચના મત છે એ નિર્ણાયક છે અને 65% મતદાન છે. તો 65% મતદારનું કોઈ મહત્ત્વ ન રહેવા દેવા સુધી જ્ઞાતિવાદનો ફેલાવો કરીને બે પાર્ટી લાભ લે છે કે આ વખતે લાભ લેવા દેવો નથી. અને ખાસ તો એ કે શિક્ષણ અમારામાં ઘટે છે તો આ શિક્ષણ ઉપર અમે વધુ ભાર દઈએ છીએ. અમે તાલુકે તાલુકે મિટિંગો બોલાવવાના છીએ, જિલ્લામાં બોલાવવાના છીએ અને અમદાવાદ ઓલ ગુજરાત ભક્તિપંચની મિટિંગ પણ બોલાવવાની. આ માટેની અમારી તળામાં તૈયારીઓ ચાલી રહી છે. આ ફક્ત પહેલી બેઠક છે અને પહેલી બેઠકમાં જ અમે સક્સેસ થયા છે. બીજી વાત એ કે અમારા ભક્તિપંચની અંદર નાના નાના ઝઘડાઓ હોવાથી પોલીસ કેસ કોર્ટ કેસ થાય છે, એનો સમયનો બચાવ થાય એટલા માટે અમે તાલુકે તાલુકે ન્યાય સમિતિ બનાવવાની છે અને સમાધાન પંચની જિલ્લામાં અને તાલુકામાં રચના કરવાના છે અને આગેવાનો ભેગા થઈ અને સમાધાન થાય એવા અમે પ્રયત્ન કરવાના છે, જેથી ભક્તિપંચની સમય પણ બચે અને એને ન્યાય મળે. ભક્તિપંચના મહાનુભાવમાં ગુજરિયા દરબારશ્રી ધોરુભાઈ કુમાર, માજી ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી, ભીલખાના માજી સભાપતિ શ્રી જગુભાઈ, ભીલખાના માજી આચાર્ય શ્રી બચિયા સાહેબ અને અમારા કાકી ક્ષત્રિય સમાજ જિલ્લાના પ્રમુખ શ્રી બાપુભાઈ વૈગડ અને જિલ્લા કોળી સમાજના પ્રમુખ શ્રી બટુકભાઈ રમેશભાઈ બાવળિયા અને અન્ય તાલુકાના કોળી સમાજના પ્રમુખો ઘોડી સંખ્યામાં ઉપસ્થિત. મારું નામ જગુભાઈ રાણીભાઈ વાંક. હું ભીલખાની અંદર 2 ટર્મ નગર પંચાયતના સભાપતિ તરીકે રહી ચૂક્યો છું, એક વખત તાલુકાના ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યો છું અને આજની અંદર અમે જોઈ છીએ બક્ષીપંચનો ઉપયોગ મત માટે જ કરે છે. બક્ષીપંચને પછી કોઈ પૂછતું નથી. ચૂંટણી પતી જાય પછી બક્ષીપંચના પ્રશ્નો લઈને જાય એટલે એને કંઈકનું કંઈક આવે, આજે અમે આ પાર્ટી વિરોધ ન જઈ શકીએ, ઓરું ન કરી શકીએ. એ માટે અમે આજે એક નક્કી કર્યું છે કે બક્ષીપંચના અવાજને જે સાંભળશે એમને માટે અમે હર હંમેશને માટે ભેગા રહેવાના છીએ, એવા ધારાસભ્યોને ચૂંટવાના છીએ કે બક્ષીપંચનો અવાજ જે સાંભળે એમને માટે આજ ભેગા રહેવાના છીએ. અને બક્ષીપંચનું મહાસંમેલન હજી મોટું બોલાવવું છે ગુજરાત લેવલનું, જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે, અને આ આજનું તો અમારું શરૂઆત જ છે. આજથી હવે આગળ વધવાના છીએ કાયમ માટે, બક્ષીપંચને જાગૃત કરવાના છીએ, એના હક શું છે, એના કેમ મને એને ન્યાય આપવો એ માટે એને એને આખું જાગૃત કરીને કહેવાના છે કે આપણા મતનો જ ખાલી ઉપયોગ કરે છે, પછી તો કોઈને કાંઈ આપણી જરૂર હોતી નથી. ધારાસભ્યો હોય કે ગમે એ હોય, સંસદ સભ્યો હોય, એને ખબર જ છે કે આ બધા વેરવિખેર રહે એટલે આ મત તો આપણે આપવાના છે, ક્યાં જાય, આજે વાતો કરે. કોઈ આજની તારીખમાં હજી સુધી બક્ષીપંચને કોઈ પણ પૂછવા નથી. અહીંયા અમારી સીટની અંદર જે પાર્ટીને લડતા હોય એને ખ્યાલ છે એ ક્યાં જવાના, અહીંયા અમારી પાવર પણ આ પ્રશ્ન નથી બનવા દેવો. આ વખતે એને અમારી પાસે આવવું પડે, આવું તો અમે એક સંગઠન ઊભું કરવા માગીએ છીએ અને કર્યું છે અને થાહે આજે મોટું આથી મોટું હજી શું પાછું અને આ માટેના અમારા લડત અને આ પ્રયત્ન અમારે ચાલુ છે. હવે અમે આજ નક્કી કર્યું છે પછીથી સંગઠન હાલે, આ કોઈ અમારો હેતુ જો અમે ચૂંટણી નથી લડવાના, નથી કોઈ અમારા સ્વાર્થ પોતાના એટલે હાલ છે. જો આગળ અમારા અંગત સ્વાર્થ હોય ને તો આ સંગઠન ના હાલે, પણ અંગત સ્વાર્થ અમારો નથી. અમારે તો આ બક્ષીપંચને ન્યાય મળે, બક્ષીપંચ આગળ કેમ જાય આ પ્રયત્ન અમારા છે એટલે અમારું સંગઠન 100% હાલ છે એમને ખાતરી છે.